एनिमल हेल्पलाइन द्वारा श्री दिलीप भाई न्यासनी गौशाला में घास कापवानुं मशीन एक अनामी दाता तरफ थी आज रोज अर्पण करवामां आव्युं छे। एनी अत्यारे श्री पूजन विधि थई रही छे। दिलीप भाई अने नो परिवार आ गौशाला छेल्ला 45 वर्षथी चलावे छे। अत्यारे आ गौशाळामां 55 થી વધુ ગાયો છે, જેમાંથી માત્ર 8 જ ગાયો દુવા દે છે। આ વિડીયો સાંભળનાર તમામને ખાસ વિનંતી કે આખા ગુજરાતમાં નમૂનેદાર કહી શકાય એવી ગૌશાળા દિલીપભાઈ અને એના પરિવારે 45 વર્ષ થયા લોહી રેડીને આ ગૌશાળાનું જતન કર્યું છે। દરરોજનું 20 લીટર દૂધ દિલીપભાઈ કેન્સરના દર્દીઓને ફ્રી આપે છે। આજના મોંઘવારીના જમાનામાં આપ સમજી શકો છો કે માત્ર 8 જ ગાયો દોવા દેતી હોય અને 45 ગાયોનું જતન કેવી રીતે થઈ શકે, તો એ આ ગૌસેવક પૂજનીય દિલીપભાઈ સુપેરે આ કામ નિભાવી રહ્યા છે। આ વિડીયો સાંભળનાર તમામને વિનંતી કે એકવાર જરૂરથી આ ગૌશાળાની મુલાકાતે પધારજો। રાજકોટની ભાગોળે જામનગર રોડ ઉપર રંગપરના પાટીએ શ્રી ગુરુદત્ત ગૌશાળા આવેલી છે, જે દાતા તરફથી એનિમલ હેલ્પલાઇન દ્વારા સહયોગ મળ્યો છે। તેને બધી જ ગાયોના જય સિયારામ જય ગૌ માતા દાતાનો ખૂબ ખૂબ આભાર। આ મશીનથી ગાયોને વર્ષો સુધી ખાણ પૂરતા પ્રમાણમાં અને જરૂરિયાત મુજબનું પૂરું પાડવામાં આવશે। દાતાશ્રીઓને પણ નમ્ર વિનંતી કે જ્યારે પણ આપ રાજકોટની મુલાકાતે પધારો ત્યારે આ ગૌશાળાની મુલાકાતે અવશ્ય આવશો। દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર। તમામ ગૌ માતાના આશીર્વાદ દાતાશ્રી ઉપર વરસતા રહે એવી અમે સૌ અહીંયા હાજર રહેલા ગૌસેવકો પરમ કૃપાળુ પ્રભુને અને ગૌ માતાને પ્રાર્થના કરીએ છીએ। જય ગૌ માતા।